ગુડ મોર્નિંગ જય મામા દેવ બાળ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો ને તેના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપ સૌનું સ્વાગત કરે છે ચાલો બાળકો ઇંગ્લિશની સ્વાપોથી કાઢી લ્યો અને આપણે આગળ લખવાની શરૂઆત કરીશું જો બાળકો અમ્બ્રેલાસ આર કલરફુલ તો આપણે આ પાઠ યુનિટ ટુ જે છે એ આપણે સ્વાપોથીમાં લખવાનો છે તો આજે આપણે લખીશું એક્શન વર્ડમાં આપેલું છે કે કોઈ પણ વ્યક્તિ પ્રાણી પક્ષી ક્રિયા કરે છે તે ક્રિયાઓ દર્શાવતા શબ્દોને એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદ કહેવાય છે એક્શન વર્ડ વિથ આઈએનજી સો એક્શન ગોઈંગ ઓન અ પ્રેઝન્ટ ટાઈમ એટલે શું તો કે આઈએનજી વાળા એક્શન વર્ડ સૂચવે છે કે કોઈ ક્રિયા હાલમાં એટલે કે વર્તમાન કાળમાં ચાલી રહી છે એક્શન વર્ડ ની ક્રિયાઓ છે ને બાળકો તે વર્તમાન કાળને લગતી ક્રિયાઓ છે આઈએનજી વાળી અહીંયા એક્શન વર્ડ છે આ ખાસ તમે બધા પાકા કરજો ઓકે જેમ કે વોશિંગ એટલે ધોવું વોચિંગ એટલે જોવું વોકિંગ એટલે ચાલવું ટોકિંગ એટલે વાત કરવી લાફિંગ એટલે હસવું ટ્રાવેલિંગ એટલે મુસાફરી કરવી ક્રેંગ એટલે રડવું ફ્લાઇંગ એટલે ઉડવું સ્લીપિંગ એટલે ઊંઘવું આ બધી રોજિંદી ક્રિયાઓ છે એક્ટિવિટી ટુમાં માં આપણે આગળ લખીશું જો કાવ્ય પંક્તિ જે આપણે પાઠમાં સમજીએ છીએ તે પૂરી કરવાની છે ઇન ધ જંગલ અહીંયા શું આવશે સ્ટેન્ડિંગ લખો એ એન એન જી સ્ટેન્ડિંગ નિયર ધ લેક આઈ શો અ ટાઈગર ખાલી જગ્યા એટ અ સ્નેક શું આવશે લુકિંગ એલ ડબલ ઓ કે આઈ જી લુકિંગ ત્યાર પછી ઇન ધ જંગલ ખાલી જગ્યા વિથ સ્માઇલ શું આવશે સ્વિમિંગ સ્વીમિંગલ્યુ આઈબલ એમ આી ત્યાર પછી આઈ શો અ બિગ ગ્રીન ક્રોકોડાઇલ ત્યાર પછી આગળ ઇન ધ જંગલ ખાલી જગ્યા લાઉડલી રોરિંગ અહીંયા લખો આર ઓ એ આર

અહીંયા સરખા પ્રાસવાળા શબ્દોને જોડવાના છે તો લેક તો એના જેવો શબ્દ કયો આવશે અહીંયા તો કે સ્નેક આવશે તો અહીંયા લખીશું ઈ ત્યાર પછી તો ડાયલ જેવો એની સાથે સરખા પ્રાસવાળા જે પાઠમાં આવતા હોય ને એવા શબ્દો બાળકો જો અહીંયા છે ક્રોકોડાઈલ તો એની સામે શું આવશે તો કે સ્માઇલ પછી લાઉડલી લાઉડલી ની શું આવશે સામે ડી પ્રાઉડલી પછી પાથ પાથ છે એની સામે શું આવશે તો કે સી બાથ અને મી મી છે તો એની સામે શું આવશે તો કે ટ્રી અહીંયા જો આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સરખા પ્રાસવાળા શબ્દો લખો કૌશમાં આપેલા શબ્દ છે એમાં જો કેટ તો કેટની સામે આવશે મેટ પછી બિન તો બિનની સામે શું આવશે પિન ઓકે ચાલો આ મુજબ લખતા જજો બાળકો ત્યાર પછી બન બાળકો તમને એવું લાગે છે કે ન બરાબર દેખાતું હોય તો હું પેનથી લખું છું ઓકે તમે બધા લખજો બાળકો છે ને પેન્સિલ થી લખું છું ને એવું લાગે છે કે બરાબર થોડીક તકલીફ થાય છે અત્યારે નથી દેખાતું હું પેનથી લખું છું તમે પેન્સિલ થી લખજો ઓકે ચાલો ત્યાર પછી જો અહીંયા બન તો એની સામે આવશે રન પછી વેટ તો એની સામે આવશે

આપેલું છે તારા ઇઝ સ્વિમિંગ અહીંયા સ્વિમ આપેલું છે આપણે એને સ્વિમિંગ પાછળ ઓકે ધે આર ખાલી જગ્યા વેરી સ્માર્ટલી પ્લેઈંગ આવશે તો લખો પીએલ એ વાય આઈ જી પ્લેઈંગ ત્યાર પછી ધ ચિલ્ડ્રન આર લાફિંગ બધામાં આઈએનજી લગાડવાનું છે એલે જી એચ આઈ એનજી ત્યાર પછી શું આવશે અહીંયા ક્રાઈ ક્રાઈંગ સી આર વાય આઈ એન જી ક્રાઇંગ ઓકે ત્યાર પછી શું આવશે સ્લીપનું સ્લીપિંગ એસ એલ ડબલ ઇ પી આઈ જી સ્લીપિંગ ત્યાર પછી કૂકનું કૂકિંગ સી ડબલ ઓ કે આઈ એનજી પછી રાધિકા રાધિકા શું કહે હેલ્પની હેલ્પિંગ એચ ઇ એલ પી આઈ G હેલ્પિંગ ત્યાર પછી આઈ એમ ખાલી જગ્યા શું છે વર્કનું વર્કિંગ ડબલ્યુ આર કે આઈ એનજી વર્કિંગ પછી થ્રોનું થ્રોઈંગ ટી એચ આર ઓ ડબલ્યુ આઈ એનજી અને વોચ નું વોચિંગ ડબલ્યુ જી વોચિંગ ચાલો પાછળના પેજ ઉપર આવી બાળ મિત્રો જો બાળકો એક્ટિવિટી છે એમાં શું આપેલું છે તો કે વોટ અને વેર વડે પ્રશ્ન પૂછીને ખાલી જગ્યા પૂરવાની છે તો કે વોટ ઇઝ ઇટ તે શું છે કોઈ પણ વસ્તુ પ્રાણી પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ ઇઝ ઇટ વોટ ઇઝ ઇટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે અહીંયા તમને પ્રશ્ન પૂછેલા છે વેર એટલે કે ક્યાં છે એના માટે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્નના ઉત્તરમાં ઇન ઓન અંડર અને નિયર જેવા શબ્દોનો ઉપયોગ થાય છે તો કે ઇન અંડર ઓન અને નિયર આવા સ્થળ નિર્દેશ કરતા શબ્દોનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ આપેલું છે વોટ ઇઝ ઇટ તે શું છે તો કે ઇટ ઇઝ અ બનાના તે કેળું છે વોટ કલર ઇઝ ઇટ તે ક્યાં રંગનું છે તો કે ઇટ ઇઝ યલો પીળા રંગનું છે વેર ઇઝ ઇટ તે ક્યાં છે તો કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ તે ટેબલ પર છે આવા પ્રશ્ન તમને અહીંયા પૂછેલા છે જો પ્રશ્ન નંબર પાંચમાં આપણે લખીશું હજી એક વખત કહી દો બાળકો કે બરાબર દેખાતું નથી એટલા માટે થઈને હું પેન થી લખું છું તમે પેન્સિલથી જ લખજો ઓકે ચાલો વોટ ઇઝ ઇટ તો શું વોટ ઇઝ કલર વોટ કલર ઇઝ ઇટ ને વેર ઇઝ ઇટ અહીંયા એના જવાબ આપણે લખવાના છે જો વોટ ઇઝ ઇટ ચાલો અહીંયા આપણે આને પ્રશ્ન તે શું છે તો કે ઇટ ઇઝ શું છે આ બોટલ છે કે ગ્લાસ છે તો કે બોટલ છે બી ઓ ડબલ ટી એલ ઇટ ઇઝ ખાલી જગ્યા કેવા રંગની છે અહીંયા વ્હાઈટ આપેલો છે જો તમને આપેલો છે તો અહીંયા આપણે લખીશું વ્હાઇટ ઓકે અને અહીંયા પૂછ્યું છે ઇટ ઇઝ ખાલી જગ્યા ધ ચેર ક્યાં છે તો કે ચેરની નીચે એટલે અહીંયા આવશે ઓકે એવી જ રીતે આગળ લખી જો વોટ ઇઝ ઇટ તે શું છે તો કે અહીંયા શું આપેલું છે જો તમને આની નીચે અહીંયા જે વસ્તુની નીચે તમને નામ આપ્યું એનું નામ તમારા અહીંયા ઝાડની નીચે આપેલું છે તો શું છે આ તો કે ઇટ ઇઝ અ ટ્રી ડબલ ડબલિંગ વોટ કલર ઇઝ ઇટ તે કેવા રંગનું છે તો કે તે ગ્રીન રંગનું છે જી આર ડબલ ઇ એન ગ્રીન અને ઇટ ઇઝ ખાલી જગ્યા ધ હાઉસ તે હાઉસની શું છે નજીક છે તો અહીંયા આવશે નિયર ઓકે ચાલો હવે આ શું છે ઇટ ઇઝ શું છે આની અંદર આ કેજ છે એની અંદર શું છે બર્ડ છે તો અહીંયા લખીશું ઇટ ઇઝ અ બર્ડ વોટ કલર ઇઝ ઇટ હા તે કેવા રંગનું છે તો કે અહીંયા આપેલું છે જો આપને રેડ તો અહીંયા લખીશું રેડ રંગનું એટલે કે લાલ રંગનું વેર ઇટ ઇઝ તે અહીંયા પૂછો છે આપને પ્રશ્ન કે વેર ઇઝ ઇટ તે ક્યાં છે ઓકે તો અહીંયા લખીશું ઇટ ઇઝ ખાલી જગ્યા ધ કેજ કેજ ની અંદર છે એટલે આવશે ઇન અહીંયા સામેના પેજ ઉપર લખીશું આપણે જો ઇટ ઇઝ અ ખાલી જગ્યા હવે જો શું છે આ ડોલ છે તો અહીંયા ડોલ નો સ્પેલિંગ લખીશું ડીઓ ડબલ એલ ઇટ ઇઝ અ ખાલી જગ્યા કેવા રંગ છે તો કે યલો અને ઇટ ઇઝ અ ખાલી જગ્યા ટેબલ ટેબલ ની ઉપર છે એટલે ઓન ઇટ ઇઝ અ શું છે આ પેન છે કે ફ્લાવર છે તો કે પેન છે ઇટ ઇઝ અ ખાલી જગ્યા કેવા રંગની છે રેડ રંગની અહીંયા જુઓ લખેલું જ છે અને તે શું છે ઇટ ઇઝ ખાલી જગ્યા ઇ ધ ઇન્ક પોર્ટ ઇન્ક પોટ ની અંદર એટલે ના આવશે એક્ટિવિટી આપણે આગળ કરીશું ફકરો વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે સૌથી તો આ ફકરો વાંચવાનો છે બાળકો અ લવલી ફેર આ ફકરો વાંચીને આપણે આ પ્રશ્નોના જવાબ લખીશું ઓકે જો બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ

તે આ મેળાની અંદર છે ચાલો લુકેટ ધ શોપકીપર્સ તમે સૌ જોઈ રહ્યા છો દુકાનદારોને કે ધેર આર સ્મોલ આ દુકાન છે તે કેવી છે નાની છે ધેર આર ફ્રૂટ શોપ ઇન ધ ફેર ત્યાં રમકડાની દુકાનો અને ફ્રૂટની દુકાનો ફેર એટલે કે રમક સોરી મેળાની અંદર આવેલી છે ઇન એટલે અંદર ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો ત્યાં હંમેશા એક ટી સ્ટોલ પણ છે રાની એન્ડ રહીમ આર ધેર રાની અને રહીમ છે તે મેળાની અંદર ગયેલા છે રાની ઇઝ ફાઈવ યર્સ ઓલ્ડ સ્ટડી રાની છે તે પાંચ વર્ષની છે અને રહીમ છે તે પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે ચાલો બાળકો હવે આપણે આગળના જે જવાબ છે તે લખીશું ધ નેમ ઓફ ધ વિલેજ ઇઝ શું છે વિલેજ નું નામ તો કે ડી બક્ષીપુર અહીંયા આપણે લખીશું બી એ કે એસ એચ આઈ પી યુ આર વેર ઇઝ ધ ફેર ફેર ક્યાં છે તો લખો ધ ફેર ઇઝ ઇન ધ વિલેજ ધ ફેર ઇઝ ઇન ધ વિલેજ ચાલો ત્યાર પછી આગળ લખીશું ફેર ઇઝ ખાલી જગ્યા ક્યાં છે તો કે ઓન ધ રિવર બેંક અહીંયા લખીશું ઓન ધ રિવર બેંક ગીવ ગુજરાતી ટ્રાન્સલેશન ફોર ધ ફોલોઇંગ વર્ડ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ અહીંયા શું આપેલું છે કે નીચે આપેલા શબ્દોનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરો ફેર એટલે શું થાય તો કે કે ફેર એટલે અને રિવર બેંક એટલે કે નદી કિનારો ઓકે બાળકો સમજાયું ચાલો આગળ લખો ગીવ પ્લુરલ્સ ફ્રોમ ધ ફોલોઇંગ વર્ડ્સ આના પ્લુરલ આપવાના છે ચાલો ચાઈલ્ડ આપેલું છે ચાઇલ્ડ પ્લુરલ એટલે શું થશે ઈક્યો તો મને હા બહુ જ ચાઇલ્ડ નું પ્યુરલ શું થશે તો કે ચિલ્ડ્રન સી એચ આઈ એલ ડીઆર ચિલ્ડ્રન વુમન શું થશે વુમેન હું જવાબ બોલી ગઈ ઓકે ચલો મે થશે એમિએન મેન અહીંયા એમએન મેન આપેલું છે અને સોપનું સોપ્સ એસએચ સોપ્સ ચલો બ્રાઇટ સેન્ટેન્સ ફ્રોમ ધ પેરેગ્રાફ ઓન હેવિંગ સિંગ્યુલર નાઉન એન્ડ વન હેવિંગ પ્યુરલ નાઉન અહીંયા શું કરવાનું છે તમારે અહીંયા બાળકો પાઠમાંથી શોધીને એવા વાક્ય લખવાના છે બે વાક્ય આપણે લખીશું ધેર ઇઝ અ ફેર ફેર ઇન ધ વિલેજ ટુડે ત્યાર પછી ધેર આર ધેર આર ટોય શોપ્સ ટોય શોપ્સ એન્ડ એન્ડ ફ્રૂટ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર જો બાળકો આની અંદર આપણે કેવા વાક્યો લખાય તો કયો મને આપણે આની અંદર એક એક વચનવાળું અને એક બહુ વચનવાળું બંને વાક્ય આપણે લખ્યા વુ આર ધેર ઇન ધ ફેર ચાલો છે મેળાની અંદર કોણ કોણ છે તો કે મેન વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ધેર shops આર સ્મોલ તો કે હા યસ તો અહીંયા આવશે રાઈટ ચાલો પાછળ લખીશું આપણે ચાલો બાળકો જો આપણે ક્યાં પહોંચ્યા છીએ તો કે પેજ નંબર છાસઠ ઉપર ક્યાં પહોંચ્યા છીએ પેજ નંબર છાસઠ માં એમાં નવમી ખાલી જગ્યા છીએ ધેર ખાલી જગ્યા ટોય શોપ એન્ડ ફ્રૂટ શોપ તો શું આવશે ખાલી જગ્યામાં ધેર છે તો ત્યાં ઈઝ આવશે કે આર આવશે કોણ મને કહેશે ચલો બાળકો શું આવશે ત્યાં હેર છે એટલે આર આવશે તો અહીંયા લખીશું આર આર ટી સ્ટોલ ઓલ્સો હવે અહીંયા શું આવશે કયો છે મને ટી સ્ટોલ છે ઓલ્સો છે તો સાચું છે હ હા સાચું જ છે રહીમ ઇઝ સ્ટડીંગ ઇઝ સ્ટાન્ડર્ડ ફાઈવ અહીંયા લખીશું ફાઈવ અને અહીંયા લખીશું સી ચાલો હવે જો અહીંયા તમને જે આપેલો છે સંવાદ એની ઉપરથી જવાબ આપવાના છે ચાલો પ્રશ્ન પહેલો છે વેર ઇઝ બલૂન મેન બલૂન મેન છે તે ક્યાં છે બલૂન મેન છે તે ક્યાં છે શું છે બાળકો કે વેર ઇઝ બલૂન મેન બલૂન મેન ક્યાં છે આપણે એનો જવાબ લખીશું લખો ચાલો ધ બલૂન મેન બલૂન મેન નિયર ધ ટી સ્ટોલ નિયર ધી સ્ટોલ અહિયાં જોવો લખેલું છે કે હી ઇઝ નિયર ધ ધી સ્ટોલ મેન નું કીધું છે ને ઓકે ચાલો આગળ લખીશું સ્નેબ ચાલો એનો જવાબ લખીશું આપણે આસિફ જોસે હજી કોણ છે ઉપર જોવો જોઈએ નામ લખેલા છે જો આસિફ જોસેફ વેદાંત વેદાંત ભાવિક ભાવિક એન્ડ એન્ડ નચી આર રહીમ આરમ ચાલો ત્યાર પછી આગળ લખીશું આપણે ધ બલૂન્સ આર ખાલી જગ્યા બલૂન્સ કેવા છે તો કે કલરફુલ સી ઓ એલ ઓયુઆરુએલ બલુન્સ કેવા છે તો કે કલરફુલ છે લખવાનું છે તમારે વિદ્યાર્થીએ એક્સપિરિયન્સ કેવો અનુભવ થયો તમને શેનો તો કે તમે તમારા મિત્રો સાથે મેળામાં ગયા હોય અને જો ફેર એટલે મેળો વિથ યોર ફ્રેન્ડ્સ એટલે કે તમારા મિત્રો સાથે હોય તમને કેવો અનુભવ થયો હોય એના વિશેની ત્રણ લાઈન લખવાની છે તો અહીંયા ત્રણ લાઈન તમારી જાતે લખવાની છે ચાલો ત્યાર પછી જો અહીંયા તમને આપેલું છે રાની રાની અને રહીમ વચ્ચેનો બીજો સવાલ તમને આપેલો છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે તો ચાલો જો ધ મેરી ગો રાઉન્ડ ઇઝ સ્મોલ શું કીધું છે મેરી ગો રાઉન્ડ છે તે સ્મોલ છે તો કે યસ મેરીગો રાઉન્ડ કેવો છે સ્મોલ છે वेर इज ध जायंट विल जायंट विल क्या चे? तो लखो चलो धायंट विल इजर ध मेरीगो राउंड मेरीगो राउंड

આઈસ્ક્રીમ સ્ટોલ ઇસ ઇસ અંડર ધ ટ્રી અંડર ધ ટ્રી નિયર ધ જાયન્ટ નીયર ધ જાયન્ટ તો ક્યાં છે આઈસ્ક્રીમ નો સ્ટોલ તો કે ઝાડની નીચે અંડર ધ ટ્રી એટલે કે ઝાડની નીચે જાયન્ટ વ્હીલની બાજુમાં ચાલો પછી શું કીધું છે રાની વેન્ટ્સ ધ બિગ કપ આઈસ્ક્રીમ શું આવશે તો કે યસ મોટો કપ લાવી હતી ને આઈસ્ક્રીમનો ચાલો એના પછીનો પાછો તમને સંવાદ આપેલો છે ને પ્રશ્નોના જવાબ આપવાના છે એનો પેલો પ્રશ્ન છે ઇઝ ધેર અ જુગલર ઇન ધ ફેર તો ચાલો એનો જવાબ લખીશું યસ યસ ધેર ઇઝ અ જુગલર ઇન ધ ફેર ત્યાર પછી ગીવ અનધર વર્ડ ફોર અનાઉન્સમેન્ટ આ શું છે ક્યુ પાર્ક છે વાંચું જોઈએ બાળકો એમુસમેન્ટ પાર્ક ફોર ધ પેરેગ્રાફ હવે આ પાર્ક વિશેનો પેરેગ્રાફ છે એમાં તમને વાત કરી છે કે આ પાર્ક છે એનો આ આખો એક પેરેગ્રાફ છે તેમાં શું છે કહો જોઈ તમે મને કે આ તમને આખો પેરેગ્રાફ આપેલો છે એ સેનો છે તો એમનો આન્સર આવશે કે ત્યાં શું થયું છે તો કે ત્યાં મેળો છે ત્યાર પછી ઓપોઝિશન ઓપોઝિટ વર્ડ ફોર ઇમ્પટી હ નો ઓપોઝિટ વર્ડ શું થશે તો કે ફૂલ ઇમ્પટ્ટી એટલે ખાલી થાય ને ફૂલ એટલે કે એકદમ ભરેલું ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધ હેન્ડ આવશે ઇન ધ ધ બોક્સ બોક્સ ખાલી ઇઝ વેર આર બોલ્સ ચાલો એનો જવાબ લખીશું ધ બોલ્સ આર ધ બોલ્સ આર ખાલી જગ્યા ધ ટેબલ ઓન ધ ટેબલ વેર ઇઝ ધ રોપ વોકર ગર્લ ચાલો તો જવાબ ધ જવાબ વોકર a rope girl is on the rope चलो द रोप वॉकर गर्ल इज वॉकिंग ऑन द रोप तो શું આવશે ખોટુ વોક નતી તે દોડા ઉપર ચાલતી નતીエルસો રોડ ઉપર Where is there in the rope walker girl's hand? In a hat, Masuanto. So there is a long, long bamboo in the in the rope walker.

શોપ્સ એટલે કે દુકાન તો દુકાનો બોય તો બોયસ બુક તો બુક્સ ત્યાર પછી શું છે ચેર તો ચેર્સ પેન્સિલ તો પેન્સિલ્સ બલૂન તો બલૂન્સ ને રોઝ તો રોઝીસ ચાલો પાછળ ફેરવીશું હવે એવી રીતે જુઓ બાળકો અહીંયા પણ તમને જ આપેલા છે બહુવચન એપલ તો એપલ્સ કાઇટ તો કાર્ડ ટ્રી તો ટ્રીઝ અહીંયા એસ એસ એસએચ સી એચ એક્સ કે ઓ આવે તે શબ્દોને અંતે શું મૂકવામાં આવે છે તો કે ઈ એસ પ્રત્યય મૂકવામાં આવે છે આ તમારે ખાસ બાળકો બહુવચન યાદ રાખવાના છે કે જેને અંતે જે શબ્દને અંતે એસ ડબલ એસ એસએચ સી એચ એક્સ કે ઓ આવતા હોય એ શબ્દોની પાછળ ઈ એસ પ્રત્યય લાગે છે જેમ કે બસની બસિસ ગ્લાસ તો ક્લાસીસ ગ્લાસ તો ગ્લાસીસ ડીસ ઓકેશ ખાલી એવું ના થઈ શકે બેન્ચ તો બેન્ચિસ ઓકે એ મુજબ જ અહીંયા જુઓ જે શબ્દોને અંતે એફ કે એફ ઈ આવે તે શબ્દોનું બહુવચન કરવા માટે એફ કે એફ ઈ ની જગ્યાએ વીઈ એસ મૂકવામાં આવે છે ઓકે જે શબ્દને અંતે એફ અથવા એફ ઈ આવે તો એની જગ્યાએ એફ કે કાઢી નાખવાનું અને ત્યાં મૂકી દેવાનું જેમકે લીફની પાછળ એફ આવે છે તો એફ કાઢીને વીઈએસ એસ એટલે કે લીવ નાઇફમાં એફ ઈ આવે છે તો એફ ઈ બંને દૂર કરી અને અહીંયા વીઈએસ મૂકી દે વાઇફમાં એફ ઈ આવે તો વાઇફ્સ ઓકે આવી રીતે બહુવચન થાય છે ત્યાર પછી અમુક શબ્દોનું બહુવચન અનિયમિત રૂપે થાય છે કે એનો નિયમ નથી આ બધા જે બહુવચન છે તેનો નિયમ છે કે એમાં એસ આવતો હોય તો દૂર કરવાનો એ ડબલ એસ દૂર કરીને ઈ એસ મૂકવાનો આ બધું જે છે કે એફ આવતો હોય એફ ઈ આવતો હોય એને દૂર કરીને વી એસ મૂકવાનો આ બધાના નિયમો છે જેમ કે અહીંયા જો એમ એ એન મેન છે એને મેન જ બોલાય છે અને અહીંયા એમ ઈ એન મેન જ બોલાય છે પણ આ મેન છે ને એનું એક જ પુરુષ થશે જ્યારે આ મેન છે ને એનું પુરુષો થશે જેમ કે અહીંયા વુમેન છે તો ડબલ્યુ ઓ એમ એ એન વુમન એટલે સ્ત્રીને ડબલ્યુ ઓ એમ ઇ એન અહીંયા નો જ ફેર પડે છે જેને વિમેન બોલાશે એટલે કે સ્ત્રીઓ થશે જેમ કે ચાઇલ્ડ છે તો એનું ચિલ્ડ્રન થશે ચિલ્ડ્રન એટલે વધારે બાળકો અને ચાઇલ્ડ એટલે કે એક જ બાળક ઓકે જેમ કે ફૂટ છે તો પગ ને ફીટ છે તો પણ પગ જ થશે પણ અહીંયા પગો એમ ન લખી શકીએ આપણે ઓકે તો આ બધી બાબતો ખાસ ધ્યાનમાં લેવા છે તમને પૂછ્યું એફ ડબલ ઓ ટી ફૂટનું બહુ વચન તો એફ ડબલ ઇ ટી ફીટ થશે પણ અહીંયા પગનો પગ જે છે અહીંયા પગ છે એક તો અહીંયા પગો એવું ના થાય જેમ કે ટૂથનું ટીથ થશે અને માઉસનું માઈસ થાશે સમજી ગયું ચાલો એવી જ રીતે સામેના પેજ ઉપર બાળકો આપણે આપેલા શબ્દોનું બહુવચન લખીશું તમે બધા પણ મારી સાથે બહુવચન લખજો ઓકે જો અહીંયા તમને આપેલું છે શોપ તો એનું થશે શોપ્સ એસ એચ ઓ પી એસ સ્ટોલનું થશે સ્ટોલ્સ એસ ટી એ ડબલ એલ એસ ચાઈલ્ડ નો ચિલ્ડ્રન સી એચ આઈ એલ ડી આર ઈ એન પછી વાઇફ મેં તમને હમણાં કીધું કે એફ ઈ કાઢીને શું લાગશે વીઈ એસ તો વાઇફ્સ પછી ડોગ છે તો એનું ડોગ્સ હેન્ડ છે તો એનું હેન્ડ્સ પછી કાઇટ નો કાઇટ્સ ડ્રાઈવરનો ડ્રાઈવર્સ એમ એ એન મેનનું એમ એન મેન પોસ્ટમેનનું પોસ્ટમેન જ થશે બીજું કાંઈ થશે નહીં અહીંયા મેનની પાછળ એમ ઈ એન થશે ઓકે અહીંયા મેન આપેલું છે ને જગ્યાએ એમ એન મેન થઈ જશે પણ અહીંયા પોસ્ટમેન જે છે એમ બોલાશે એમ જ ફૂટનું શું થશે ફિટ પછી ડિયરનું ડીયર જ રહેશે ડિયરનું કાંઈ થશે નહીં માઉસનો થશે માઇસ ઓક્સનું ઓક્શન મેંગોનું મેંગોસ એમ એન જી ઓ એસ પછી ગ્લાસનું ગ્લાસીસ જી એલ એ ડબલ એસ ઇ એસ ત્યાર પછી એપલ્સ એ ડબલ પી એલ ઇએસ એપલ્સ ટ્રીનું ટ્રીસ ટી આર ડબલ એસ ટ્રીસ બેન્ચનું બેન્ચિસ બી ઈ એન સીએચ અહીંયા પાછળ ઈ એસ પ્રત્યેય લાગશે ત્યાર પછી અહીંયા થશે ડિશીસ ઓકે ચાલો આગળ શીખીશું આપણે ધીસ ધેટ ધીસ ધોસ હવે જુઓ પહેલું ધીસ છે તે ટી એચ આઈ એસ વાળું એ એકવચન માટે વપરાય છે ધેટ છે એટલે કે પેલું એકવચન આ ધીસ છે તે ટી એચ ઇએસી ધીઝ એ ધીઝનું બહુવચન અને ધોસ છે તે ધેટ ચાલો એવી જ રીતે આપણે આગળ વાક્ય લખીશું અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે કે ધીસ અ બોલ એટલે કે આ દડો છે અને ધીસ આર બોલ્સ એટલે કે આ દડા છે પેજ નંબર સિત્તેર ઉપર પાછળ લખીશું જો આ તમારા સમજણ માટે આપે છે એક વખત આપણે જોઈ લઈએ આપ્યું છે ધીસ ઇઝ એન ઓરેન્જ એટલે કે આ નારંગી છે પણ એનું બહુ વચન આ બોલાય છે પણ સ્પેલિંગમાં ફેર છે ટીએચ ટી એચ ઇસ આ બાળકો તમે નાના હતા ત્યારથી શીખતા આવો છો ધીસ આર ઓરેન્જીસ તો કે આ નારંગીઓ છે ધેટ ઇઝ અ કેપ અને અહીંયા શું થશે ધેટનું બહુવચન થશે ધોઝ ધોઝ આર કેપ્સ તો પહેલી ટોપીઓ છે ધેટ ઇઝ અ ટ્રી એટલે કે પહેલું વૃક્ષ છે અને ધોઝાર ટ્રીઝ એટલે કે પહેલા વૃક્ષો છે ચાલો નીચેની ખાલી જગ્યા પૂરીશું પ્રશ્ન નંબર આઠ પેજ નંબર સિત્તેર ઉપર જુઓ ચિત્ર જુઓ અને કોષમાંથી યોગ્ય પસંદ યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો અહીંયા તમને ડોગનું ચિત્ર આપેલું છે તો ડોગ કેટલા છે તો કે એક જ છે તો અહીંયા શું આવશે ટી એચ આઈ એસ ધીસ ગર્લ છે તે એક ગર્લ છે પણ જો કઈ રીતે છે તો ગર્લ એક જ છે સામેના પેજ ઉપર એવી જ રીતે લખીશું પેજ નંબર એકોતેર ઉપર ખાલી જગ્યા નંબર ત્રણ જો શું છે ખાલી જગ્યા આ રોઝિસ તો શું આવશે અહિયાં ધોસ ઓકે કારણકે બહુવચન છે એટલા માટે

પ્રશ્ન નંબર નવની ખાલી જગ્યા ઉદાહરણ મુજબ જવાબ લખો અહીંયા જો વન છે એટલે કે અહીંયા એક વસ્તુની વાત કરી છે ને અહીંયા મેની એટલે કે વધારે વસ્તુઓ ધીસ ઇઝ અ ફ્લાવર ધીસ આર ફ્લાવર્સ એવી રીતે આપણે એનું બહુવચન અને એક વચન બંને વાક્યો લખવાના છે ધીસ ઇઝ અ નાઈફ તો અહીંયા લખીશું આપણે ધીસ આર નાઇસ કે એન આઈ વી ઈ એસ આપણે અગાઉ શીખ્યા એ મુજબ જ્યારે પાછળ એફ ઈ હોય તો વી વીઈ એસ પ્રત્યે લાગશે અહીંયા આપે છે ધીસ આર કાઉસ તો એનું ગુજરાતી સોરી ઇંગ્લિશમાં એક વચન શું થશે તો કે ધીસ ઈઝ અ અકાઉ અહીંયા તમને એનું બહુ વચન આપે છે ધીસ આર વિન્ડોઝ તો ધીસનું એક વચન થશે ધીસ વિન્ડો ડબલ્યુ આઈ એનડીઓ ડબલ્યુ ચલો અહીંયા ધીસ આર બુક્સ એનું થશે ધીસ ઇઝ અ બુક ઓકે ચલો અહીંયા આગળ લખીશું ધીસ ઇઝ અ ગર્લ છે તો એનું બહુવચન થશે ધીસ આર ગર્લ્સ ધીસ ઇઝ અ કાઇટ તો શું થશે ધીસ આર કાઇટ્સ ત્યાર પછી અહીંયા જુઓ ધીસ આર ઓક્સેન આ બહુવચન છે એક વચન શું થશે તો કે ધીસ ઇઝ એન ઓક્સ ઓક્સ એટલે એક બળદ છે ને ઓક્સેન એટલે વધારે બળદો થાય સમજાઈ ગયું ધીસ ઇઝ અ ડિયર તો ડીયર છે તો એનું ડીયરનું બહુવચન ડીયર જ રહેશે તો ધીસ આર ડીયર ધીસ આર હેન્ડ્સ હેન્ડ નું એક વચન હેન્ડ તો કે ધીસ ઇઝ અ હેન્ડ ત્યાર પછી ધીસ આર કેટ્સ તો એનું એક વચન થશે ધીસ ઇસ કેટ ચાલો બાળકો પાછળના પેજ ઉપર લખીશું આપણે પ્રશ્ન દસ ઉપર ખાલી અહીંયા પણ એ મુજબ જ છે તમને એક વસ્તુ આપેલ છે અને એક થી વધારે વસ્તુ આપેલ છે ધીસ ઇઝ અ પેન કે ધીસ આર પેન્સ શું છે આ એક જ છે તો અહીંયા લખીશું આપણે ધીસ ઇઝ અ પેન ચાલો અહીંયા શું છે વધારે પંખાઓ છે તો ક્યુ વાક્ય આવશે ધીસ આર ફેન્સ ઓકે આ મુજબ લખો ત્યાર પછી અહીંયા જુઓ અહીંયા છે એક જ ફ્લાવર છે તો આપણે શું લખીશું ધીસ ઇઝ અ ફ્લાવર ધીસ ઇઝ અ ફ્લાવર અહીંયા વધારે પેન છે તો શું આવશે ધીસ ચાલો આગળ લખીશું ત્રીજી ખાલી જગ્યામાં જુઓ વધારે ખુરશીઓ છે ને ખુરશીઓ દૂર છે જો એટલે એને આપણે ધોઝ આવશે અહીંયા જો ધોઝ આર ચેર્સ શું કહીશું આપણે કે પેલી ખુરશીઓ છે અહીંયા શું આપેલું છે ટેબલ એક જ છે તો ધીસ ઈસ અ ટેબલ ત્યાર પછી અહીંયા શું આવશે જોવો જોઈએ હ વાસ એક જ છે તો અહીંયા લખીશું આપણે ધીસ ઇઝ અ વાસ અને અહીંયા શું લખીશું હ ટાઈગર છે તે એક નથી વધારે છે તો લખીશું ધીસ આર ટાઈગર્સ ત્યાર પછી ઝીબ્રા એક જ છે પણ ઝીબ્રા કઈ રીતે છે તો કે અહીંયા અહીંયા ધેટ નહીં ધેટ છે અહીંયા વધારે ઝીબ્રા નથી એટલે ધેટ લાગશે ધેટ ઇઝ અ ઝીબ્રા જો વધારે હોત તો શું લાગત ધોઝ લાગત ત્યાર પછી કેમલ છે તે વધારે છે તો શું લાગશે ધોઝ આર કેમલ્સ ચાલો સામેના પેજ ઉપર લખીશું ચિત્ર ઉદાહરણ મુજબ જવાબ લખો વોટ ઇઝ ધીસ આ શું છે તો કે ધીસ ઇઝ એન એપલ આ એપલ છે વોટ આર ધીસ આ શું છે કે ધીઝ આર એપલ તે વધારે છે એટલા માટે થઈને અહીંયા ધીસ વપરાણ છે વોટ ઇઝ ધીસ આ શું છે તો કે ધીસ ઇઝ અ વોટ આર ધીસ તો શું આવશે અહીંયા ધીસ આર કાર્સ એક નથી વધારે કાર છે એટલા માટે ચાલો આગળ પછી વોટ ઇઝ ધેટ આ શું છે તો શું છે તે ધી ઇઝ અ હેટ હેટ એટલે ટોપી અને અહીંયા ધોઝ આર હેટ્સ એટલે કે ટોપીઓ વોટ ઇઝ ધેટ પેલું શું છે તો કે ધેટ ઇઝ અ બેટ લખો સોરી બાળકો અહીંયા જુઓ ધીઝ નહીં ધેટ આપેલું છે ખાસ ધ્યાનમાં લેજો ધેટ એટલે કે પેલું અને ધીઝ એટલે કે આ ધેટ ઇઝ અ બેટ વોટ આર ધોઝ અહીંયા શું આવશે ધોઝ આર બેટ્સ

એક્ટિવિટી સિક્સ અહીંયા આપેલી છે કે એક્ટિવિટી સિક્સમાં નીચે આપેલા પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકની મદદથી એક્ટિવિટી સિક્સના આધારે લખવાના છે આપણે પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી સિક્સ જોઈ ગયા છીએ તો બાળકો આપણે એના પ્રશ્નોના જવાબ હવે લખીશું હું લખું છું એ મુજબ તમે પણ મારી સાથે લખતા જજો વેર ઇઝ ધ ક્લોક ક્લોક ક્યાં છે તો લખો ધ ક્લોક ઇઝ ઇઝ ઓન ધ વોલ દિવાલ ક્યાં છે તો કે ઘડિયાળ સોરી ઘડિયાળ ક્યાં છે તો કે દિવાલની ઉપર વેર ઇઝ ધ ટેબલ લેમ્પ ટેબલ લેમ્પ ક્યાં છે તો કે ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ ટેબલ ની ઉપર છે ટેબલ લેમ્પ ક્યાં છે તો કે ટેબલ ની ઉપર વેર ઇઝ ધ ફોટો ચાલો એમાં લખો ધ ફોટો ઇઝ ફોટો ઇઝ ઓન ધ સેલ્ફી કેવો ફોટો છે સેલ્ફ Okay Chalo. Tiyar pachi where are the books loco the books are on the books are on the self Chalo. Pachi. who is near the switchboard?

ધેર આર નોટ ટુ ફેન્સ ચાલો ત્યાર પછી આગળ લખીશું વેર ઇઝ ધ ટેલિફોન તો લખો ધ ટેલિફોન ઇઝ નિયર ધીવી હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર તો લખો ધેર આર થ્રી ચિલ્ડ્રન થ્રી ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર ચાલો આગળ લખીશું બાળકો અહીંયા જુઓ શું આપેલું છે વોટ અહીંયા ચિત્ર જુઓ અને નામ ખાલી જગ્યામાં લખો ને બોક્સ ભરો અહીંયા નામ લખવાના છે ને બોક્સ ભરવાના છે ઓકે જો વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ એન એપલ અહીંયા એ ડબલ પી એલ ઇ થઈ ગયો એપલનો સ્પેરિંગ હવે જુઓ વોટ ઇઝ ધેટ આશ્ર પેલું શું છે તો કે ધેટ ઇઝ એન એગ શું છે એગ તો અહીંયા ઈ ડબલ જી એગનો સ્પેલિંગ થઈ ગયો બાળકો આ મુજબ લખવાનું છે સામેના પેજ ઉપર લખીશું ચાલો આ પાઠનો બાળકો આ છેલ્લું પેજ છે ઓકે આપણો અહીંયા કોર્સ પણ પૂરો થાય છે અને પાઠ પણ પૂરો થાય છે વોટ ઇઝ ધીસ તો ધીસ ઇઝ અ ટ્રી ધીસ ઇઝ અ શું છે તો કે ધીસ ઇઝ અ ટ્રી તો કે ટી આર ડબલ ઇ ટ્રી નો સ્પેલિંગ થઈ ગયો ચાલો વોટ ઇઝ ધેટ ધેટ ઇઝ એન એલિફન્ટ ઇ એલ ઇ પી એચ એ એન ટી એલિફન્ટનો સ્પેલિંગ પૂરો કરો ઇ એલ ઇ પી એચ એ એન ટી એલિફન્ટ ઓકે ચાલો વેર વોટ આર ધીસ ધીઝ આર ડવ્સ ડવસ એટલે ડવ એટલે શું થશે હ કબૂતર પણ એક નથી વધારે છે ડીઓવી ઈ એસ ડવ્સ થઈ ગયું અને વોટ આર ધોસ તો કે ધોઝ આર તો જો બાળકો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે કે ધે વોટ આર ધોસ તો કે ધોઝ આર સ્નેસ તો એસ એસ એન એ આઈ એલ એસ સ્નેલ્સ ઓકે એસ એન અહીંયા આવશે એ આઈ એલ એસ ઓકે ચાલો બાળકો તો અહીંયા આપણો આ પાઠ પણ પૂરો થાય છે અને કોર્સ પણ પૂરો થાય છે તમે જે ન સમજાણું હોય તે તમે ફરી વખત મને પૂછી લેજો વિડીયો જોઈ લેજો ચાલો બાળકો એવી આશા સાથે જય મામા દેવ બાળ મિત્રો